नमस्कार, हूँ शिवाली। समाचार इन भरूचमा आपनू हार्दिक स्वागत करू छू। आप जोई रहा छो समाचार इन भरूच। नजर करिए आजना मुख्य समाचारों पर। भरूच नगरपालिका फायर फाइटर ना दुरुपयोग नो मामलो। ओसारा रोड ना रुद्राक्ष रेसिडेंसी खाते प्रसंग मा फायर फाइटर ओ फायर टेंडर साथे पहुंचा। भरूच पालिका चीफ ऑफिसर एक्शन मा, फायर ब्रिगेड ना चीफ फायर ऑफिसर ने कारण दर्शक नोटिस। भरूच नगरपालिका फायर फाइटर नो दुरुपयोग नो मामला मा फायर ऑफिसर नो खुलासो। पानी पूरु पाड़वानु टैंकर अलग लई जवायुं हतुं जेनो चार्ज पण वसूलावशे। સ્ટાફ ની તંગી હોય અને લગ્ન પ્રસંગ હોવાથી ફાયર ટેન્ડર લઈ ગયા હતા, પણ આ બાબતે હવે કડક સૂચના અપાશે। શુગર તીર્થ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો વર્ચ્યુઅલ માધ્યમથી લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો। શુગર તીર્થ ખાતે યોજાયેલ કાર્યક્રમ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિના શુગર તીર્થના લાભાર્થી અલ્પેશભાઈ નિઝામા સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કર્યો। જંબુસરના નશાકારક ઇન્જેક્શન આપી બહેન ઉપર દુષ્કર્મના મામલે મેડિકલ ચેકઅપમાં મોટી બહેનને 19 સપ્તાહનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ। ઝડપાયેલા બંને આરોપીઓના 4 દિવસના રિમાન્ડ। નશાકારક ઇન્જેક્શન પૂરા પાડનાર દેરુના ઇલિયાસની ધરપકડ, બે આરોપી હજી ફરાર। ઝઘડિયાના ગોવાલી ગામ પાસે અજાણ્યા વાહને દીપડાને અડફેટે લેતા મોત નીપજ્યું। સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય માર્ગ ઉપર વાહનની ટક્કરે દીપડાનું મોત। એમેઝોન માંથી પાર્સલ મંગાવ્યું, પાર્સલ નહીં આવતા ફોન કર્યો તો 83,000 માંગ્યા। ભરૂચ પાલિકાના ફાયર ટેન્ડર લગન પ્રસંગે વોટર સપ્લાય માટે જવાના વિડીયો વાયરલ થતા વિવાદ સર્જાયો છે। મામલે વિપક્ષ ઉગ્ર છે તો પાલિકા સત્તાધીશોએ મુખ્ય ફાયર ઓફિસર ચિરાગ ગઢવીને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે। ભરૂચમાં એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં ફાયર બ્રિગેડ ઇમરજન્સી લાઇટ ફાયર ટેન્ડર સાથે એક લગ્ન પ્રસંગમાં પહોંચ્યું હતું। આ સ્થિતિ જોઈ સ્થાનિકો ચોંકી ઉઠ્યા હતા। સમગ્ર મામલો સામે આવતા ભરૂચ નગરપાલિકાના વિપક્ષી નેતા સમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે ઓટોમોબાઈલ શોરૂમમાં એક દિવસ અગાઉ લાગેલી આગ બાદ ફાયર ટેન્ડર બહારથી મંગાવવા પડ્યા હતા। આ બાબતથી પણ સબગના લઈ ભરૂચ નગરપાલિકાનું ફાયર ટેન્ડર ઇમરજન્સી લાઇટ સાથે લગ્નમાં વોટર સપ્લાય સાથે મોકલી ગંભીર બેદરકારી અને બેજવાબદાર વર્તન કર્યું છે। પ્રમુખ, કારોબારી ચેરમેન, ઉપપ્રમુખથી લઈને તમામને પૂછવા માંગુ છું, આ વાહન કોના કહેવા પર, કોના આદેશથી ભરૂચ શહેરની બહાર મોકલવામાં આવ્યું છે? નગરપાલિકા પાસે પાણીનું ટેન્કર ઉપસ્થિત છે, તો છતાંય નગરપાલિકાનું ફાયર બ્રિગેડનું વાહન, જે કહી શકાય કે ઇમરજન્સી કામ માટે આગ લાગી હોય કે આપાતકાલીન કોઈ પણ પ્રક્રિયા કરવાની હોય ત્યારે એ વાહનનો ઉપયોગ કરવાનો હોય છે, 24/7 એને નગરપાલિકામાં હાજર રહેવાનું હોય છે, ત્યારે વાહન લઈને કેમ શહેરની બહાર જવું પડ્યું, કોના આદેશથી જવું પડેલું છે? એ ખૂબ જ ગંભીર બાબત છે, એની તપાસ થવી જોઈએ અને જે કોઈ બી લોકો આની પાછળ ઇન્વોલ્વ છે, જેના કહેવાથી આ વાહન મોકલવામાં આવેલું છે, તેના ઉપર તાત્કાલિક અસરથી પગલાં લેવામાં આવે એવી મારી અને મારા વિપક્ષના સભ્યોની માંગ છે। આ બાબતે નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરને મળવામાં આવશે અને લેખિતમાં પણ આપીશું કે આના પર જે કોઈ એવી બેદરકારી કરેલી છે તેના ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે। આ મુદ્દે તપાસ અને કાર્યવાહીના આદેશ થવા જોઈએ। ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે નગરપાલિકા ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ દ્વારા ભરૂચ ચીફ ફાયર ઓફિસરને કારણદર્શક નોટિસ ફટકારી આ સમગ્ર મામલે જવાબ માંગ્યો છે। પાલિકા દ્વારા આગામી દિવસોમાં આ મુદ્દે કઈ અને કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું। સોશિયલ મીડિયાના માધ્યમથી અમને પણ આ બાબત જાણવા મળી છે। ફાયરનું સાધન જે છે ઇમરજન્સી ઉપયોગ માટે જ હોય, જે પ્રમાણે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા છે, નગરપાલિકાનું ફાયર અંગત કામે અથવા તો બીજા કોઈ કામે વપરાયું છે એવું જાણવા મળેલ છે, જે અનુસંધાને અમે અમારી રીતે તપાસ ચાલુ કરી છે। ફાયર ડિપાર્ટમેન્ટના કર્મચારીઓનો ખુલાસો પણ માગી રહ્યા છીએ અને એમાં જો એવું લાગશે કોઈ દુરુપયોગ કે એવું થયું છે તો નિયમાનુસાર એની સામે જો કોઈ કાર્યવાહી કરવાની આવશે અમે કરીશું। ટેન્ડર જે છે એ ઇમરજન્સી સર્વિસ માટે જ છે, કોઈ જગ્યાએ પાણી પહોંચાડવા ફાયરનું ટેન્ડર મોકલી શકાય નહીં। નોટિસ આપવાની કાર્યવાહી ચાલુ છે, અમે નોટિસ ડ્રાફ્ટિંગ કરી રહ્યા છીએ અને આજે જ આપીશું અમે નોટિસ।
દિવાળી આવી ગઈ છે અને જોરદાર ફેશન કલેક્શન લઈને તમારા બધાનું ફેવરેટ મયુરી ફેશન સેવાશ્રમ રોડ ભરૂચ હવે ઓમકાર ટુ કોમ્પ્લેક્સ અંકલેશ્વરમાં પણ અવેલેબલ છે. મયુરી ફેશન્સ વન સ્ટોપ ડેસ્ટિનેશન છે તમારા નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સના ક્લોધિંગ માટે. મેન્સ વુમન્સ એન્ડ કિડ્સ વેર અવેલેબલ છે. કેઝ્યુઅલ વેર થી લઈને ફોર્મલ વેર એન્ડ એથનિક વેર બધું મળી જશે. તો ઇસ દિવાળી લેટેસ્ટ ટ્રેન્ડ્સ એન્ડ ટોપ બ્રાન્ડ્સ કે લિયે હમે વિઝિટ કરે અંકલેશ્વર મે ભી. બીકોઝ યોર સ્ટાઇલ વિલ શાઇન એઝ બ્રાઇટ એઝ ધ ફેસ્ટિવિટીઝ. So visit Mayuri Fashions, Omkar 2 Complex, Ankleshwar and Sevashram Road, Bharuch. ભરૂચ પાલિકાના ફાયર ટેન્ડર લગન પ્રસંગે વોટર સપ્લાય માટે જવાના વિડીયો વાયરલ થતા વિવાદ સર્જાયો છે. ભરૂચમાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં ફાયર બ્રિગેડ ઇમરજન્સી લાઇટ ફાયર ટેન્ડર સાથે એક લગ્ન પ્રસંગમાં પહોંચ્યું હતું. આ સમગ્ર મામલો સામે આવતા પાલિકા ફાયર ઓફિસર ચિરા ગઢવીએ ખુલાસો કરતા જણાવ્યું કે પાણી પૂરું પાડતું ટેન્કર અલગ હતું જેનો ₹800 ચાર્જ પણ વસૂલાયો છે. રહી વાત ફાયર ટેન્ડર સાથે જવાની તો સ્ટાફના સભ્યને ત્યાં લગ્ન પ્રસંગ હતો અને સ્ટાફ ઓછો હોવાથી કોલ આવે તો તરત ત્યાંથી જઈ શકાય તે માટે સાથે લઈ ગયા હતા, પણ હવેથી આ પ્રકારે નહીં કરવા કડક સૂચના આપવામાં આવી હોવાનું તેઓએ કહ્યું હતું. ગત રોજ જે વિડીયો વાયરલ થયો હતો તેમાં પાણી આપવા માટે ફાયર ટેન્ડરનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. નગરપાલિકાનું પાણીનું ટેન્કર જે પાણી આપવામાં આવે છે આપ જોઈ શકો છો હાલમાં અહીંયા પડેલું છે, તો તેના ઉપયોગ દ્વારા પાણી આપવામાં આવ્યું હતું. તેનો ₹800 ચાર્જ પણ આઉટ સિટીનો વસૂલેલ છે. તેમજ ફાયર કર્મચારીઓને પૂછવામાં આવતા તેઓ દ્વારા અમને જણાવેલું છે કે સ્ટાફની અછત હોવાથી તેઓ દ્વારા પ્રસંગમાં હાજરી આપવી જરૂરી હતી, જેના પગલે તેઓ તાત્કાલિક ત્યાંથી કોઈ પણ બનાવ બને તો ત્યાંથી નીકળી શકે એટલા માટે તેઓ આ ગાડી લઈને ગયેલા હતા. આપ જણાવો છો તેમ સાયરન તો નહોતું ચાલુ, મેં મારા કર્મચારીઓને પૂછ્યું તે મુજબ તેઓની ઉપર લાઇટ માસ્ક ચાલુ હતી. સામાન્ય રીતે ફાયર બ્રિગેડની ગાડીમાં સંધ્યાકાળ પછી લાઇટ ચાલુ કરતા હોય છે. લગ્નમાં ના જઈ શકાય, પરંતુ હવેથી આ વાત સ્ટાફને કડકાઈથી સૂચના આપવામાં આવશે, તેમજ જો અગાઉ ફરી આવી સૂચના બનશે તો તેમની ઉપર કાયદાકીય પગલાં લેવામાં આવશે. આજે મારે પ્યોર ગુજરાતી કાઠિયાવાડી ટેસ્ટી ઓથેન્ટિક ફૂડ ખાવું છે ને હું આવી ગઈ છું ટેસ્ટ ઓફ ભરૂચ શ્રીખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં. આટલી બધી વેરાયટી અને તે પણ કાઠિયાવાડી ફૂડમાં, ભાઈ મેં તો બીજે ક્યાંય નથી જોઈ. શ્રીખોડિયાર કાઠિયાવાડી હોટલ છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં એક જ સરખો ટેસ્ટ ભારતીય જનતાઓને પીરસી રહી છે અને ગર્વની વાત તો એ છે કે આ ટેસ્ટ ઓફ ભરૂચની ઓલ ઓવર ભારતમાં 70 થી પણ વધુ બ્રાન્ચ છે. આ છે બેકમેન હોલ જેની કેપેસિટી છે 200 થી 300 માણસોની અને તમે ફેમિલીનું ગેટ ટુગેધર, બર્થડે પાર્ટી, રિંગ સેરેમની, કોઈ પણ જાતના ફંક્શન અને કોરિટની મીટિંગ યા તો કોઈ પણ જાતના ફંક્શન અહીંયા કરી શકો છો. હું તો આવી ગઈ, તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ આવી જાઓ જલ્દીથી શ્રીખોડિયાર કાઠિયાવાડી ધાબા ટેસ્ટ ઓફ ભરૂચ ડીમાર્ટની સામે એબીસી ચોકડી પાસે નેશનલ હાઈવે નંબર 8 ભરૂચ. ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડવાના લોકો સુધી પહોંચે એવી પહેલના ભાગરૂપે દેશવ્યાપી વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે, જેના ભાગરૂપે ભરૂચના શુકલતીર્થ ખાતે આવી પહોંચેલી વિકસિત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુકલતીર્થ ગામના પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી અલ્પેશભાઈ નિઝામા સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કર્યો હતો અને તેમને મેળવેલી યોજનાકીય સહાય અંગે પૃચ્છા કરી હતી. વડાપ્રધાન સાથેના સંવાદમાં અલ્પેશભાઈ નિઝામાએ પોતાના પરિચય આપતા જણાવ્યું કે પોતે ડિપ્લોમા એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવે છે. છેલ્લા ઘણા સમયથી મુંબઈ ખાતે નોકરી કરતા હતા, પરંતુ વડીલો પાર્જિત 40 એકર જમીનમાં ખેતી કરવાના નિર્ધાર સાથે વતન પાછા ફરવાનું નક્કી કર્યું હતું.
જ્યારે મુંબઈ છોડીને પોતાના વતન ભરૂચ પરત ફરવાના નિઝામાભાઈના નિર્ણયને આવકારતા વડાપ્રધાને જણાવ્યું કે અલ્પેશભાઈ તમારા વતનમાં રહીને જ ખેતી કરવાના નિર્ણયને દેશના યુવાઓ માટે પ્રેરણાનો સંદેશ મળશે। વધુમાં અલ્પેશભાઈ પોતાના ખેતીના વ્યવસાયમાં સરકાર તરફથી પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત ટ્રેક્ટર તથા અન્ય સાધનિક ઉજારો મળ્યાની વાત વડાપ્રધાનને કરતા જણાવ્યું કે મને કૃષિના વ્યવસાયમાં આત્મનિર્ભર બનવામાં રાજ્ય તથા કેન્દ્ર સરકારની કૃષિલક્ષી વિવિધ યોજનાઓનો મોટો ફાળો છે અને આ લાભ ખૂબ જ સરળતાથી મળ્યો છે। આ વાત સાંભળતા જ વડાપ્રધાને અલ્પેશભાઈ વિકસિત ભારત યાત્રા દરમિયાન જ બીજા 5 ગામમાં જઈને અન્ય ખેડૂત મિત્રોને પણ મોજનાકીય લાભ લેવા અનુરોધ કરવા કહ્યું હતું। કાર્યક્રમની શરૂઆત મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય તથા પ્રાર્થના થકી કરવામાં આવી હતી। આ પ્રસંગે શુક્લતીર્થની કન્યા શાળાની વિદ્યાર્થિનીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું। આ પ્રસંગે જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા 25 જેટલા સ્ટોલનું પણ પ્રદર્શન ઊભું કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે યોજનાકીય લાભોના લાભાર્થીઓ મેરી કહાની મેરી જુબાનીમાં પોતાના અનુભવો વ્યક્ત કર્યા। વિવિધ વિભાગોના 28 જેટલા લાભાર્થીઓને મહાનુભાવોના વરદ હસ્તે યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ વેળાએ ભારત સરકારના કૃષિ વિભાગના નાયબ કમિશનર સુધીરભાઈ ભદુરિયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। જિલ્લા વિકાસ અધિકારી પી આર જોશીએ સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમની રૂપરેખા આપીને ગ્રામજનોને કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા અગ્રણી મારુતિ સેટો દરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ધારાસભ્ય સર્વ રમેશભાઈ મિસ્ત્રી, અરુણસિંહ રણા, ડીકે સ્વામી, નિવાસી અધિક કલેક્ટર એનઆર ધાંધલ તથા જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ તથા કર્મચારીઓ, શુક્લતીર્થ ગામના સરપંચ, ઉપસરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। બે કલાક ત્યાં બેઠા છે, થોડા અડધો કલાક વધારે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ની સીધા આપણી સાથે જે વાત કરવાના છે એ સાંભળવાના છે। એટલે આવો લાહો આ શુકલતીર્થ ને મળ્યો છે। આખા ગુજરાતમાં કોઈને શુકલતીર્થ નસીબદાર છે ને નસીબ એટલા માટે કે આ મેળાનું તમે સફળ આયોજન કર્યું, એટલે ભગવાનની કૃપા, આ પૃથ્વી પરના દેવી દેવતાની કૃપા, આ શુકલતીર્થ પણ તમારા પર વર્ષી, એટલે મોદી સાહેબ અહીંયા લાઈવ સીધા થવાના છે, પણ એમને સાંભળ્યા પણ આપણે આપ એ જો લાભ આપકો મિલે હૈ તો દૂસરે કિસાનો કો ભી અચ્છી ખેતી કરને કે લિયે કોઈ સલાહ વલા દેતે હૈ ક્યા? હા જી સર, ગાંવ મે, હા જી સર, આપ મુંબઈ સે આયે હૈ તો ગાંવ મે જરા આપકા રુતબા ચલતા હોગા। હા સર, મે સર એક્ચ્યુઅલી આત્મા પ્રોજેક્ટ સે જુડા હું 2008 સે સર, और आत्मा प्रोजेक्ट का जो कर्मचारी था इधर गांव की पंचायत में आए थे और वहां पे मुझे संदेश दिया कि इस ग्रुप में आप जुड़ो तो आपको जो भी अच्छे जब खेती कर रहे हैं दूसरे राज्य में या दूसरे जिले में या दूसरे तालुका में उधर आपको विजिट करवाएंगे। गुजरात ना मुख्यमंत्री था त्यारे गुजरात देश में नंबर वन अने आज देश ना प्रधानमंत्री छे त्यारे विश्व में भारत नंबर वन આવા સમર્થ સૂત્રો સાથે રાજ્ય અને દેશની વિકાસ યાત્રાને આગળ લઈ જનારા આ દેશના પ્રધાનમંત્રી દ્વારા 2 મહિના સુધી ચાલનારી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આપણા ગામમાં આવી છે। આ યાત્રા જ્યારથી શરૂ થઈ ત્યારથી દેશમાં એક સ્લોગન પ્રચલિત થયું છે કે આ મોદીની ગેરંટી યાત્રા છે। આપણા ત્યાં પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધીની ચૂંટણીની વ્યવસ્થાઓમાં અનેક નેતાઓ ચૂંટણીઓમાં વિવિધ પ્રકારના પ્રલોભનો સાથેના વચનો આપતા હોય છે, પરંતુ આજે સમગ્ર દેશમાં માત્ર મોદીની ગેરંટી એ સાચી ગેરંટી છે, પ્રજાને સાચા અર્થમાં લાભ મળશે, આ પ્રકારના સ્લોગન એ પ્રચલિત થવા જઈ રહ્યા છે।
अब अहमदाबाद स्टाइल 2 and 3 BHK फ्लैट्स भरूच के सेंटर में समृद्धि रेसिडेंसी भोला में है प्रीमियम फ्लैट्स जो आपको दिला सकते हैं हार्ट वार्मिंग कम्फर्ट एंड एफर्टलेस एलिगेंस। एंड द गुड न्यूज इज समृद्धि रेसिडेंसी के फेज 2 की बुकिंग स्टार्ट हो चुकी है और आप फेज 1 के रेडी पोजिशन फ्लैट्स भी बुक करवा सकते हो। यहाँ है लार्जेस्ट कॉमन प्लॉट, स्पेशियस पार्किंग स्पेस और ह्यूज फेयर एरिया भी। आपको मिलेगी हर घर के साथ एक अलॉटेड कार पार्किंग, सिक्योरिटी के लिए 24 hours CCTV सर्वेलेंस एंड ईज के लिए ऑटोमेटिक एलिवेटर्स भी हैं। बच्चों के लिए प्ले एरिया, सीनियर सिटीजन्स के लिए सिटिंग एरिया, योगा जोन, स्कूल ड्रॉप ऑफ जोन, वॉकिंग एंड जॉगिंग के लिए ट्रैक, गजीबो और एक लैंडस्केप गार्डन है। आपके हेल्दी लाइफस्टाइल के लिए क्लब हाउस एंड जिम है और गेम जोन पूल टेबल के साथ एक मल्टीपर्पज हॉल भी है। रेसिडेंसी का कंस्ट्रक्शन पूरा RO वाटर से किया गया है और 24 hours टैप RO वाटर की फैसिलिटी भी है। समृद्धि रेसिडेंसी रेरा अप्रूव्ड। आज ही आइए और एक्सपीरियंस कीजिए एक्सक्लूसिव एलिगेंट एंड लग्जरियस सैंपल हाउसेस नियर धर्मानगर सोसाइटी भोला भरूच। फेज 1 एंड फेज 2 की बुकिंग से रिलेटेड डिटेल्स के लिए कॉल कीजिए स्क्रीन पर दिखाए गए नंबर पर। जंबूसर ना एक गांव ने बे बहनों ने नशा कारक इंजेक्शन आपी दुष्कर्म आचारवाना केस मा पोलीसे बे आरोपियों ने झड़पी पाड़िया बाद तपास आगन धपावता बन्ने बहनों नु मेडिकल चेकअप करावता चौंकावनारो घटस्फोट थयो छे। जेमा मोटी बहन ने 19 सप्ताह नो गर्भ होवानु तबीबी परीक्षण मा बहार आव्यु छे। त्यारे 25 दिवस पहला दुष्कर्म आचार्यु होवानी फरियाद नोंधावनार युवतीना पेटमा कोनु संतान छे ए अंगेनी पण तपास हवे हाथ धरावामा आवी रही छे। दुष्कर्म नो भोग बनार बन्ने सगी बहनों तेना नानी ने त्यां रहती हती। तेमणे पितानुं छत्र गुमाव्या बाद माताए पण बीजा लग्न करी लीधा होय ते अलग रहती होय। बन्ने बहनों तेनी नानी ने त्यां ज रहती होय। तेओ यासिन खाली चौक तेमज नईमना संपर्कमां केवी रीते आव्या तेनी पण तपास पोलीस चलावी रही छे। જે અંતર્ગત આ ગુનામાં ઝડપાયેલ યાસીન તેમજ નઈમના પોલીસે 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે તો પોલીસ તપાસમાં તેઓએ દેરોલના ઇલિયાસ નામના શખ્સ પાસેથી ડ્રગ્સ મેળવ્યું હોવાનું બહાર આવતા પોલીસે તેની અટકાયત કરી છે। તો દુષ્કર્મની ફરિયાદ બાદ બંને બહેનોના મેડિકલ ચેકઅપ કરવામાં આવતા મોટી બહેનને 19 સપ્તાહનો ગર્ભ હોવાનું બહાર આવતા તેના પેટમાં કોનું સંતાન છે તે પણ હાલ તો તપાસનો વિષય બન્યો છે। હેલો અંકલેશ્વર, તો આપણા માટે ગુડ ન્યૂઝ છે, હવે આપણા અંકલેશ્વરમાં ખુલી ગયું છે શુભમ કેમાર અને ઓપનિંગની સાથે જ અહીંયા મળશે ઇન્ડિયાની સૌથી મોટી ડિસ્કાઉન્ટ ઓફર એમઆર પીપલ 9 થી 90% સુધીનો ડિસ્કાઉન્ટ। તો રાશાને જુઓ છો, તમે પણ તૈયાર થઈ જાઓ દિવાળીની શોપિંગ કરવા માટે। શુભમ કેમાર છે ઇન્ડિયાનું લીડિંગ રિટેલ હાઇપરમાર્કેટ ચેઇન, જ્યાં તમારા ઘર અને જીવન જરૂરિયાતની બધી જ વસ્તુ મળી જશે। બેસ્ટ ક્વોલિટી ગ્રોસરીથી લઈને લેટેસ્ટ ફેશન ક્લોથ્સ, ફૂટવેર, સ્ટીલ યુટેન્સિલ્સ, ડેલી નીડ્સ, હોમ એપ્લાયન્સીસ, બધું જ એકદમ વ્યાજબી ભાવ 9 થી 90% સુધીના ડિસ્કાઉન્ટ સાથે। અને આ ઓફરની સાથે સાથે બીજા પણ એડિશનલ ડિસ્કાઉન્ટ્સ મળશે, જેમ કે બાય 1 ગેટ 1 ફ્રી, સોડેસ્કો પેમેન્ટમાં ઓફર્સ અને એક્સ્ટ્રા બેંક ડિસ્કાઉન્ટ્સ। તો તમે પણ આજે જ વિઝિટ કરો શુભમ કેમાર્ટ, નીરવ હેરિટેજ, અંકલેશ્વર જીમખાના પાસે, ગળખોલ પાટિયા, અંકલેશ્વર। ઝઘડિયાના ગોવાલી ગામ પાસે અજાણ્યા વાહને દીપડાને અડફેટ કલેતા મોત નિપજ્યું હતું। વન વિભાગ દ્વારા દીપડાના મૃતદેહને કબજો મેળવી આંગણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ભરૂચ જંગલ આછા તથા શિકારની શોધમાં હિંસક દીપડા ગ્રામ્ય અને શહેરી વિસ્તારો તરફ આવવા માંડ્યા। અહીં શેરડી અને ડાંગરના ખેતરો સાથે ચીકુ અને આંબાવાડીઓ, નદીઓ અને કોતરો રહેવા માટે અનુકૂળ રહી શિકાર પણ સરળતાથી મળી રહેતા। ચાલક દીપડાઓને ખેતર અને વાડીઓ રહેવા માટે માફક આવી રહ્યા છે। ખાસ કરીને ભરૂચ જિલ્લામાં ગામોમાં ઘણીવાર દીપડાઓ રસ્તાઓ, હાઈવે તેમજ કોઈના ખેતર કે ઘરની દિવાલો પર લટાર મારતા જોવા મળી રહ્યા છે, જેથી જંગલમાંથી ખેતરો અને વાડીઓમાં રહેતા શીખેલા ચબરાક દીપડાઓ હવે માનવ વસ્તી સાથે રહેવાનું શીખવા માંડ્યા છે, જે માનવ વસ્તી ધરાવતા વિસ્તાર માટે ખતરારૂપ છે, જ્યારે વન્ય પ્રાણીઓ માટે પણ ખતરારૂપ સાબિત થઈ રહ્યું છે। જેમાં ગતરોજ રાત્રિના સમયે ઝઘડિયા ગોવાલી રોડ પર લટાર મારતા અજાણ્યા વાહનની અડફેટમાં આવેલ મોતને ભેટ્યો હતો। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ જ વિસ્તારમાં એક બાળ દીપડાનું વાહનની અડફેટે ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું। વન વિભાગ દ્વારા મૃત દીપડાના મૃતદેહનો કબજો મેળવી PM સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે। પધારો ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં, ગ્રીનરી પરિવારનું નવું લજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ। કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો, સાથે કાઠિયાવાડી પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ। ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ પાર્ટી,
કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટ નું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું. બર્થડે પાર્ટી, શ્રીમંત મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટ ની સુવિધા ઉપલબ્ધ. તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે. ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજ ની ભરૂચ તરફ આવતા જાણેશ્વર સર્કિટ હાઉસ ની બાજુમાં ભરૂચ. મોબાઈલ નંબર 3998975293. અંકલેશ્વર જીઆઈડીસીમાં યુવાને એમેઝોનમાંથી પાર્સલ મંગાવ્યું હતું પણ ના આવતા ફોન કર્યો તો ઠગનો ભેટો થયો હતો. ઠગે તમને તમારા રૂપિયા પરત જોઈએ કહી ઓનલાઈન ખાતું ચેક કરાવ્યું હતું. ભેજા ભાજે વાતોમાં વ્યસ્ત રાખી બીજી તરફથી ખાતામાંથી 86,000 રૂપિયા ઓનલાઈન ઉપાડી લીધા હતા. અંકલેશ્વરના અક્ષય લાખિયા એમેઝોનમાંથી 650 રૂપિયાના ડાયપર પેકેટનો ઓર્ડર કર્યો હતો. બે દિવસ થવા છતાં પાર્સલ નહીં આવતા તેણે ગૂગલમાં એમેઝોનના કસ્ટમર કેરનો નંબર શોધીને ફોન કર્યો હતો. પ્રથમ નંબર વ્યસ્ત બતાવ્યો હતો, જે બાદ પુનઃ ફોન કરતા લાગ્યો હતો. તેઓ પાર્સલ અંગે વાત કરતા તમારું પાર્સલ નથી આવ્યું તો રૂપિયા રિફંડ જોઈએ તો ઓનલાઈન ફરી કરી આપું છું તેમ કહ્યું હતું. ભેજાભાઈ ફોન પર વાતચીત દરમિયાન રૂપિયા પરત કર્યા છે, તમે ઓનલાઈન બેલેન્સ ચેક કરી લો કહેતા જ ફરિયાદીએ બેંક ખાતાની તપાસ કરતા SBI અને HDFC બેંકમાંથી 83,000 રૂપિયા ઉપડી ગયા હતા. ગઠિયાએ 3 વખતમાં આ રૂપિયા ઉપાડી લીધા હતા. બાદમાં ગભરાયેલ ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. હાલ તો પોલીસે અરજી લઈ તપાસ શરૂ કરી છે. એક સપ્તાહ બાદ પણ તેમને તેમના રૂપિયા પરત મળ્યા નથી. અક્ષય છે ને 27 તારીખે બપોરે 4 વાગે આપણે ઘટના એવી થઈ હતી કે મારી પાસે મેં કુરિયર આપણે કરેલું હતું તો કુરિયર મને મળ્યું ને તો એના પૈસા કેશબેક માટે મને ફોન આવ્યો હતો કે પૈસા તમને કેશબેક થઈ જાય તો ચાલુ ફોન મેં બેલેન્સ ચેક કરાવ્યું તો બેલેન્સ ચેક કર્યો તેમાંથી ફોન આપણે હેક કરી અને 83,000 રૂપિયા મારા ઓનલાઈન ફ્રોડમાંથી પૈસા ખપાણા છે. અને ક્રાઇમ બ્રાન્ચમાં તે દિવસે મેં આપણે કમ્પ્લેન કરેલી હતી તો કમ્પ્લેન કરી અને પછી તે વાત કરી છે અને પછી તમને આજથી 10 દિવસ થઈ ગયા પણ કોઈનું કાંઈ મેસેજ નથી કે પોલીસનો કે બેંકે જ આવશે તો બેંક એમ કહે તમને પૈસા મળી રહે તો ત્યાં હરકો કાંઈ જવાબ કાંઈ દેતા નથી. શિનોર તાલુકાના ઉતરાશથી તરવા જવાના માર્ગ પર પડેલ મસ મોટા ખાડામાં માટી મેન્ટલ નાખીને ખાડો પૂરવાની ઉમદા કામગીરી કરનાર આમ આદમી પાર્ટીના કાર્યકરોની કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી. રાજ્યમાં ઠેર ઠેર પડેલા મસ મોટા ખાડાઓના પગલે વિવિધ સંગઠનો, રાજકીય પાર્ટીઓ દ્વારા વિવિધ રીતે ખાડાઓના પગલે વિરોધ પ્રદર્શન કરી સરકારનું ધ્યાન ખેંચવામાં આવી રહ્યું છે. ત્યારે ઉતરાશથી તરવા જવાના માર્ગ પર છેલ્લા ઘણા સમયથી પડેલ એક મસ મોટા ખાડાના પગલે વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. તેમ છતાં કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગયેલ તંત્ર દ્વારા માર્ગ પર પડેલ મસ મોટા ખાડાને પૂરવાની તસ્દી સુદ્ધા લેવામાં આવી ન હોય સ્થાનિક લોકો હાય તોબા પોકારી ઉઠ્યા હતા. તેવામાં શિનોર તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નીતિનભાઈ જોશીની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ઉતરાશથી તરવા જવાના માર્ગ પર પડેલ મસ મોટા ખાડામાં માટી મેન્ટલ પૂરી ખાડો પૂરવાની ઉમદા કામગીરી કરી હતી, જેને સ્થાનિક લોકોએ બિરદાવી હતી. ગીરવાની વાત આવી છે, પડવાની વાત આવી છે, તો ઉદાહરણ તરીકે હું તમને બતાવવા જઈ રહ્યો છું. આ ઉતરાશથી તરવાનો માર્ગ છે, એમાં 12 ફૂટ લાંબો અને લગભગ 1.5-2 ફૂટ ઊંડો ખાડો પડી ગયો છે. તંત્રની આ એકદમ ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું છે. રોડ બનાવતાના આગલા દિવસે જ આ કામ કરી અને ઉપર રોડ બનાવી દીધો, એના લીધે આ બેસી ગયું છે અને કોઈ પણ લોકો અહીં જોવા આવતા નથી, ચૂંટાયેલા સભ્ય પણ જોવા આવતા નથી અને જનતાને હાડ મારી વેઠવી પડે છે અને અહીં ઘણા પણ એક્સિડન્ટ થયા છે. તાત્કાલિક ધોરણે આમ આદમી પાર્ટીના લોકોએ આ રિપેર કર્યું છે એ ખરેખર એમને બિરદાવવા પાત્ર છે. ન રૂકેંગે ન ઝૂકેંગે, અસ્તુ જય હિન્દ જય ભારત. એસ્પિરેશનલ નર્મદા જિલ્લાના 4 તાલુકાઓમાં હાલમાં ભ્રમણ કરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા સરકારની 17 જેટલી ફ્લેગશિપ યોજનાઓની જાણકારી લઈને ગરુડેશ્વર તાલુકાના ધામત્ર ગામે ભારત સરકારના કોલસા મંત્રાલયના સંયુક્ત સચિવ ભવાની પ્રસાદ પાટીનો વિશેષ ઉપસ્થિતિમાં પહોંચાતા ગ્રામજનો અને શાળાના બાળકો દ્વારા કુમકુમ તિલક કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ધામદ્રા ગામે પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના પ્રસંગે ગામમાંથી સરકારની વિવિધ યોજનાઓ જેવી કે આયુષ્યમાન કાર્ડ, ઉજ્જવલા યોજના, માતૃશક્તિ, પોષણ સુધા, પૂર્ણ શક્તિ, ક્ષય નિવારણ, મિશન મંગલમ, કિસાન સન્માન નિધિ, પશુપાલન અને પ્રાકૃતિક કૃષિનો લાભ લઈ પોતાના જીવનમાં પરિવર્તન લાવનારા ગ્રામજનોએ મેરી કહાની મેરી જુબાનીના માધ્યમથી પોતાની પ્રગતિની કથા પ્રસ્તુત કરી હતી. જંબુસર તાલુકાના નોંધાણા ખાતે ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા સરપંચ, ડેપ્યુટી સરપંચ, શાળાના બાળકો દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું. ભારત તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે માટે કાર્યરત છે. પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી નાગરિકો સુધી પહોંચાડવા તથા જાગૃતિ ફેલાવવા નવેમ્બર માસથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરેલ છે, જેનો પ્રારંભ જંબુસર તાલુકાના અણખી ખાતેથી કરવામાં આવ્યો હતો. ભારત સંકલ્પ યાત્રા રથ નોંધાણા ખાતે આવી પહોંચતા સરપંચ દરિયાબેન પરમાર, ડેપ્યુટી સરપંચ ધર્મેન્દ્રભાઈ પટેલ, નોડલ અધિકારી સંજયભાઈ પરમાર, નાયબ મામલતદાર પારુલબેન રાઠોડ સહિત શાળાની બાળાઓ, તલાટી કમ મંત્રી દ્વારા ભવ્ય સ્વાગત કરાયું. સદર યાત્રામાં આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, પોષણ અભિયાન સહિત 17 યોજનાઓ તથા કોરા પીએસસી દ્વારા ડોક્ટર આયુષ મેડિકલ ઓફિસર એઆઈ દાદા તથા સ્ટાફ દ્વારા આભાકાર્ડ, પીએમજેવાય, પીએમએમવીવાય, એનસીબી પ્રોફેસર તથા તમામ આરોગ્ય સેવાઓ સ્ટાફ દ્વારા ગ્રામજનોના ઘરે ઘરે પહોંચાડી હતી. નોંધાણા ગામના સખી મંડળની બહેનોએ મેરી કહાની મેરી જુવાની અંતર્ગત લાભ મેળવેલ વિદ્યાર્થીઓએ પોતાની વાત રજૂ કરી પોતાના અનુભવ રજૂ કર્યા હતા અને તમામ ઉપસ્થિતોએ વિકસિત ભારત અંતર્ગત પ્રતિજ્ઞા લીધી હતી. આઈસીડીએસ આંગણવાડી બહેનો દ્વારા પોષણ સમાહાર વાનગી નિદર્શન કર્યું હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પંચાયત સભ્યો, ગ્રામજનો, આંગણવાડી સ્ટાફ, આશા બહેનો સહિત મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રવિચંદ્ર મનોહરભાઈ તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયત નોંધણા, આજરોજ ભારત સરકાર હેઠળ ભારત સંકલ્પ યાત્રા હેઠળનો રથનું આગમન ગ્રામ પંચાયત નોંધણા ગામે થયેલ છે. તેમાં ગ્રામ પંચાયતની અંદર વિવિધ યોજનાઓ જેવી આરોગ્યલક્ષીમાં મા કાર્ડ, પ્રિયમ કાર્ડ તેમજ આધાર કાર્ડની કામગીરી, રેશન કાર્ડ અલગ કરવા જેવી વિવિધ પોલીસ યોજનાઓની કામગીરી આજ હાથ ધરવામાં આવેલ છે અને ગામ લોકોએ તેનો લાભ લીધેલો છે. દહેજ જીએફએલ ગ્રુપના કર્મચારીઓના આંતરિક અને ભાગ્ય વિકાસ થાય તથા એકતામાં વધારો થાય તે હેતુસર કંપનીના એચઆર હેડ ડોક્ટર સુનિલ ભટ્ટના માર્ગદર્શન હેઠળ છેલ્લા 10 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. દહેજ જીએફએલ ગ્રુપના કર્મચારીઓના આંતરિક અને બાહ્ય વિકાસ થાય તથા એકતામાં વધારો થાય તે હેતુસર કંપનીના એચઆર હેડ ડોક્ટર સુનિલ ભટ્ટના માર્ગદર્શન હેઠળ છેલ્લા 10 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ સંદર્ભે આ વર્ષે નવેમ્બર માસની 26મી તારીખે અતિથિ વિશેષની હાજરીમાં જીએફએલ 10 ટીએચ ક્રિકેટ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં 36 ટીમ અને 550 જેટલા કર્મચારીઓએ ક્રિકેટ મહોત્સવમાં ભાગ લઈ તેઓનું ક્રિકેટ કૌશલ્ય દર્શાવી રહ્યા છે. આ ક્રિકેટ મહોત્સવ 7 અઠવાડિયા સુધી ચાલશે અને 7મી જાન્યુઆરીના રોજ પૂર્ણ થશે, જેમાં અમારી કંપનીની દહેજ એ પ્લાન્ટ, દહેજ બી પ્લાન્ટ તથા રણજીતનગર અને વડોદરા ઓફિસની એમ 4 વિભાગ મળીને ટોટલ 36 ટીમોનું આયોજન કરેલ છે, જેમાં કંપનીના આશરે 550 જેટલા ખેલાડીઓ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. અને એ બદલ અમારી કંપની તથા અમારા મેનેજમેન્ટ અને અમારા જે આ ક્રિકેટ ટુર્નામેન્ટનો જે આયોજન એઝ અ લીડર તરીકે જે ચલાવે છે ડૉક્ટર સુનિલ ભટ્ટ સાહેબ, એમને ખૂબ ખૂબ દિલથી હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને છેલ્લા 10 વર્ષથી કન્ટિન્યુઅસ આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહેલું છે, જે મોટા પાયે એમ કહી શકાય કે દહેજ ઇન્ડસ્ટ્રીઝમાં ટોટલ 36 ટીમો રમાડી એવી કન્ટિન્યુઅસ એ એક મોટું માન છે, જે બદલ અમે જીએફએલ મેનેજમેન્ટનો આભાર માનીએ છીએ. મારું નામ પ્રશાંત જાદવ છે, હું જીએફએલ કંપનીની અંદર એચઆર વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજરની જોબ પર છું. આત્મીય ગ્રીન સ્કૂલ દ્વારા ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત જાડેશ્વર ચોકડી પર વિદ્યાર્થીઓને ટ્રાફિક કંટ્રોલની કામગીરી કરી ટ્રાફિક નિયમોનું માર્ગદર્શન પણ પોલીસ અધિકારી મારફતે મેળવ્યું હતું. આત્મીય ગ્રીન સ્કૂલ જાડેશ્વર ભરૂચ ખાતે ચાલુ વર્ષે નો બેગ ડે નો કોન્સેપ્ટ રાખેલ છે, જેમાં વિદ્યાર્થીઓને દર 15 દિવસે સ્કૂલમાં બેગ વગર આવવાનું હોય છે. એ દિવસે વિદ્યાર્થીઓને જુદી જુદી ક્લબ એક્ટિવિટી કરાવવામાં આવે છે, જેમાં પ્રેક્ટિકલ અને થિયરીકલ બંને વિભાગોને આવરી લેવામાં આવે છે. ચાલુ વર્ષે સ્કૂલમાં નો બેગના દિવસે ટ્રાફિક અવેરનેસનો વિષય રાખવામાં આવ્યો હતો, જે સંદર્ભે જાડેશ્વર ચોકડી પર સ્કૂલના વિદ્યાર્થીઓ ટ્રાફિક કંટ્રોલ કરી પ્રેક્ટિકલ જ્ઞાન મેળવ્યું હતું.
તેમજ ભરૂચ જિલ્લા ટ્રાફિક પીઆઈ તોમરે વિદ્યાર્થીઓને ટ્રાફિક અવેરનેસ વિશે માહિતી આપી હતી અને સાથે સાથે અવેરનેસને લગતા નિયમોના પેમ્પલેટની વહેંચણી પણ કરી હતી. આ પ્રસંગે ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર પ્રવીણભાઈ કાછડિયા તથા સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ ભરવાડે પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. इसलिए आपको जो स्कूल में जो भी ज्ञान मिले उसको एकदम अनुशासन से ग्रहण करें, नहीं तो कई बार हमारी छोटी सी भूल के कारण बहुत बड़ा खामियाजा उठाना पड़ता है. तो आप लोगों से मैं थोड़े बहुत हमारे पास ऐसे सब्जेक्ट्स हैं जिनके बारे में मैं आपको बताऊं कि आप लोगों को समझ आ रहा है. जैसे अभी स्कूल है, हाई स्कूल के अंदर हम देखते हैं कई बार हम लोग पुलिस की तरफ से राय देते हैं कि भाई बच्चे माँ बाप से जीत कर स्कूटी एक्टिवा लेकर. અંકલેશ્વરની જલધારા ચોકડી પાસે પાર્ક કરેલી કારમાંથી દારૂ મરવાના કેસમાં 21 નવેમ્બરથી નાસ્તા ફરતા બૂટલેગરને પોલીસે ઝડપી પાડ્યો છે. અંકલેશ્વર જીઆરડીસીમાં જલધારા ચોકડી પાસેથી પોલીસે ગત તારીખ 24 નવેમ્બરના રોજ કોસંબડી ગામના બુટલેગર સુનિલ વસાવાની કારમાંથી 14,000 દારૂ તથા કાર સહિત 1.64 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. ઘટના બાદથી બુટલેગર પોલીસને ચકમો આપી નાસ્તો ફરતો હતો. પોલીસ આરોપીને શોધી રહી હતી તેવામાં તે કોસંબડી ગામના રોડ પર હોવાની માહિતી મળી હતી, જેથી પોલીસે દરોડો પાડી તેને ઝડપી પાડ્યો હતો. આરોપી કોની પાસેથી દારૂ લાવ્યો હતો અને કોને આપવાનો હતો તથા અત્યાર સુધી ક્યાં સંતાયો હતો સહિતની વિગતો મેળવવા તેની પૂછપરછ હાથ ધરી છે. ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા વેટરન ક્રિકેટ ટીમની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભરૂચ જિલ્લાની વેટરન્સની ટીમની પસંદગી સ્પર્ધા તારીખ 8 અને 9 ડિસેમ્બરના રોજ રેલવે ગ્રાઉન્ડ ભરૂચ ખાતે રાખવામાં આવી હતી, જેમાં ભરૂચ જિલ્લાના 40 વર્ષથી વધુ ઉંમરના ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના મનીષ નાયક, સંકેત પટેલ સહિત અન્ય હોદ્દેદારોએ ટીમ પસંદગી માટેની ફરજ બજાવી હતી. જુદી જુદી ક્લબના તથા કંપનીઓના ખેલાડીઓ ભાગ લેશે અને એમનું સિલેક્શન 2 દિવસ માટે અહીંયા રેલવે ગ્રાઉન્ડ પર રાખવામાં આવ્યું છે. ત્યાર પછી ભરૂચ જિલ્લા વેટરન ક્રિકેટ એસોસિએશનની ટીમનું આયોજન કરવામાં આવશે અને એ લોકો સુરત મુકામે ટુર્નામેન્ટ રમવા માટે જશે. એસોસિએશનના પ્રમુખ શ્રી દુષ્યંતભાઈ પટેલે સર્વેને હાર્દિક શુભેચ્છા આપી છે અને એમણે અંગત રસ લઈને આ ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લાની ટીમ પાર્ટિસિપેટ કરે એ રીતના પ્રયત્ન કર્યા છે અને બરાજ ખેલાડીઓ રમવા માટે ખૂબ જ ઉત્સુક છે અને તે લોકો પોતાનામાં રહેલી 40 વર્ષની ઉંમરે જે રહેલી જે શક્તિ છે એનું પણ પ્રદર્શન સુરત મુકામે કરશે અને ત્યારબાદ એ ગ્રુપ અને બી ગ્રુપના જે સેમિફાઇનલિસ્ટ એટલે જે લોકો એક એક ટીમ ગ્રુપમાંથી આવશે એમની ફાઇનલ મેચ. પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઈ 25 ડિસેમ્બરના રોજ એટલે કે સોમવારે નતાર પર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતીઓ માટે ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે SOU ખાતે દર સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય હાથ ધરાય છે, જેથી તે દિવસે પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવતો નથી, પરંતુ 25 ડિસેમ્બરના રોજ સોમવારના દિવસે પ્રવાસીઓની માંગણીને ધ્યાને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 25 ડિસેમ્બર સોમવારના રોજ સાપ્તાહિક અવકાશને મોકૂફ રાખીને પ્રવાસીઓને પ્રવેશ આપવાનો નિર્ણય SOU તરફથી લેવામાં આવ્યો છે. તેના બદલે 26 ડિસેમ્બર મંગળવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રવાસી પ્રોજેક્ટ પર જાહેર રજા રહેશે. આ વખતે લોકોને શનિ રવિની સાથે સોમવારે પણ નાતાલ પર્વે 3 દિવસની લાંબી વીકેન્ડ રજા મળતી હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તેને સંલગ્ન અન્ય પ્રોજેક્ટ નર્મદા ડેમ સહિતના આકર્ષણો નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડવાની ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ તે દેશ દુનિયામાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યૂઇંગ ગેલેરીમાંથી નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ જોવાનો આનંદ પ્રવાસીઓ ખૂબ માણે છે. દિવસે ને દિવસે પ્રતિમા જોવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ એકતાનગર ખાતે આવી રહ્યા છે.
समाचार पूर्ण करता पहला फरी एक नजर आजना मुख्य समाचारों पर। भरूच नगरपालिका फायर फाइटर नो दुरुपयोग नो मामलो ओसारा रोड ना रुद्राक्ष रेसिडेंसी खाते प्रसंग मा फायर फाइटर ओ फायर टेंडर साथे पहुंचा। भरूच पालिका चीफ ऑफिसर एक्शन मा फायर ब्रिगेड ना चीफ फायर ऑफिसर ने कारण दर्शक नोटिस। भरूच नगरपालिका फायर फाइटर नो दुरुपयोग नो मामला मा फायर ऑफिसर नो खुलासो। पानी पूरु पाडवानु टैंकर अलग लई जवायु हतु जेनो चार्ज पण वसूलायो छे। સ્ટાફ ની તંગી હોય અને લગ્ન પ્રસંગ હોવાથી ફાયર ટેન્ડર લઈ ગયા હતા, પણ આ બાબતે હવે કડક સૂચના અપાશે। શુગરકેન ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વર્ચ્યુઅલી માધ્યમથી લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો। શુગરકેન ખાતે યોજાયેલ કાર્યક્રમ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિના શુગરકેનના લાભાર્થી અલ્પેશભાઈ નિઝામા સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કર્યો। જંબુસરના નશાકારક ઇન્જેક્શન આપી બહેનો પર દુષ્કર્મના મામલો। મેડિકલ ચેકઅપમાં મોટી બહેનને 19 સપ્તાહનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ। ઝડપાયેલા બંને આરોપીઓના 4 દિવસના રિમાન્ડ। નશાકારક ઇન્જેક્શન પૂરા પાડનાર દેરુના ઇલિયાસની ધરપકડ, બે આરોપી હજી ફરાર। ઝઘડિયાના ગોવાલી ગામ પાસે અજાણ્યા વાહને દીપડાને અડફેટી લેતા મોત નીપજ્યું। સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય માર્ગ પર વાહની ટક્કરે દીપડાનું મોત। એમેઝોન માંથી પાર્સલ મંગાવ્યું, પાર્સલ નહીં આવતા ફોન કર્યો તો 83,000 માંગ્યા। તો આ હતા આજના સમાચાર, કાલે ફરી ઉપસ્થિત રહીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી ભરૂચ ઇનની ટીમને રજા આપશો, નમસ્કાર।